નમસ્કાર. સીએન ફાસ્ટમાં વાત કરીએ તો ધોરાજી યુનિકલ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાઇન ફ્લુ જન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. પાલિતાણામાં ગણેશ મહોત્સવની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને અલગ અલગ પંડાલોના ગણપતિને લઈને ડીજેના તાલે ગણપતિ બાબા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન કરાયું હતું. બોરવા હડપની મુખ્ય શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું જીકે હાઈસ્કૂલ આચાર્યના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરાયું હતું. બનાસકાંઠાના ધોરાજીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂથી ભરેલી એક ગાડી પોલીસે ઝડપી પાડી હતી અને આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગણેશ વિસર્જનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે ત્યારે અરવલ્લી, સંજેલી, હળવદ અને છોટાઉદેપુર વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડિંગ પૂરું પાડવાના મામલે તપાસ કરી રહેલ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે શ્રીનગરમાં 11 અને દિલ્હીમાં 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. રાજકોટના રાધિકા હત્યા કેસમાં રાધિકાના ભાઈઓ દ્વારા બનેવીનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા ત્યારે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરાઈ છે. ચીનમાં બ્રિક્સ સંમેલન અને શી જિનપિંગ સાથેની સરળ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં મ્યાનમારની નાપસી તાવ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શિક્ષક દિનમાં શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનેલા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અરવલ્લી ઉપલેટા જિલ્લામાં શિક્ષક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. જાદર ગ્રામ પંચાયતને સાબરકાંઠા પ્રશાસન દ્વારા મેળાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે મેળામાં ફાળવાયેલા સ્ટોલ માલિકો દ્વારા આડેધડ કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ભાર મુક્ત ભણતર આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં રાજ્યની 2400 શાળામાં એક ક્લાસ તૈયાર કરી તમામ શાળાઓને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલા ગુડા ગામમાં એક વ્યક્તિની હત્યા થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે હત્યાનો કેસ ગણતરીના દિવસોમાં જ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. તો વિરમગામ ખાતે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે ભવ્ય બાઇક રેલી કાઢી હતી. વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારના પ્રવાસે છે ત્યારે તેમણે સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુકી સાથે મુલાકાત કરી ડેલિગેશન લેવલની ચર્ચા કરી હતી અને બંને નેતાઓ બેઠક બાદ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. બોડેલી તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આ વિસર્જન યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગુજરાતમાં આજથી નર્મદા યાત્રાનો પ્રારંભ થયો છે જ્યારે નર્મદા રથનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી માં નર્મદાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રથ પાસે શ્રીફળ વધેરીને રથને લીલી ઝંડી અપાઈ છે. તો ધોરાજીના જમનાવાડ રોડ પર ખાડામાં મોટરસાયકલ સ્લીપ થઈ જતા ઘટના સ્થળે જ એક યુવકનું મોત થયું હતું જ્યારે મૃતકના પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.